ઓફ એજ્યુકેશન માંથી ફરી એકવાર હું તમારી સમક્ષ રજૂઆત થઈ છું. હવે તમને લોકોને લાસ્ટ ટાઈમ મે એક્ટિવિટી મોકલી હતી હતી સ્મૃતિ સ્ટોરી પપેટ. તો સ્ટોરી પપેટ તમે લોકો બધાએ કોઈક પણ એક સ્ટોરી નક્કી કરીને પપેટ્સ બનાવ્યા હશે એવી હું આશા રાખું છું, અને જેને નથી બનાવ્યા એ લોકો બનાવી લેશે અને હું તમારા લોકોનું વર્ક ચેક કરીશ. ઓકે, હવે આ વખતે કંઈક અલગ એક્ટિવિટી લઈને આવ્યો છું, જેમ કે સ્ટિક ડ્રોઈંગ. સ્ટિક ડ્રોઈંગ એટલે કે બાકસની સળીનું આપણે વર્ક કરવાનું છે. હવે એમાં મેં બધા હ્યુમન એક્શન્સ જે આપણે રૂટીન લાઈફમાં જે બધું કાર્ય કરીએ છીએ એ જ પ્રમાણેનું આપણે બધા હ્યુમન એક્શન્સ સાથે મેં પિક્ચર્સ લીધેલા છે. ઓકે, તો હવે આપણે એમાં સૌથી પહેલા તો યુઝ કરવામાં આવશે મેસ્ટિક અને રબર બેન્ડ. જે સાદા રબર જે માર્કેટમાં નાનેથી માંડીને મોટે સુધીના મળે છે, જે ઓવલ શેપ અને ગોળ શેપ બંને શેપમાં હોય છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ગોળ શેપમાં જ નાના એકદમ સૌથી નાની સાઈઝના લેવાના રહેશે. અને મેસ્ટિક તો આપણે બધાના આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે. ઓકે, અને મેસ્ટિકનો પણ કેવી રીતે યુઝ કરવાનો છે કે તમારે જે મેસ્ટિક છે બાકસની સળી છે એનો આગળનો જે દારૂનો ભાગ છે એ દારૂનો ભાગ તમારે કાઢી લેવાનો છે, કટિંગ્સ કરી લેવાનો છે. એ પણ તમે યાદ રાખજો, સીઝર હંમેશા સારી યુઝ કરજો, કારણ કે જો તમે સીઝર યુઝ સારી નહીં કરો તો સ્ટિકનું કંઈક અલગ રીતે જ એનું કટિંગ થઈ જશે. એટલે તમારા લોકોની દારૂનો ભાગ કાઢી અને એ તમારે અલગથી રાખી દેવાનો છે, અને એ પણ આપણે ક્યાંક એક્ટિવિટીમાં યુઝ થઈ જશે, અને જે બાકીનો પાર્ટ વધે છે એની આપણે એક્ટિવિટી કરવાની છે. હવે સ્ટાર્ટ કરીએ કે આ એક્ટિવિટી કેવી રીતે કરવાની છે તમારા લોકોને. તો સૌથી પહેલા જે સર્કલ્સ આપેલા છે એ પહેલા તમે એ સમજાવી દો કે આ એક પ્રકારનું સ્ટિક ડ્રોઈંગ છે, પણ આને એક પ્રકારનું રેખા ડ્રોઈંગ પણ કરી શકાય છે. જે મેં તમને લાસ્ટ ઇયરમાં સમજાવેલું છે કે આપણે રેખાઓ આકારો અને કલરો એકચ્યુઅલી શું છે એ તમને એની ડેફિનેશન સાથે મેં બધું સમજાવેલું છે. તો આપણે રેખાઓ શું છે, તો એના માટે સૌથી પહેલા તો જે બિંદુઓ છે, આપણે તમને ખબર હોય કે નાના નાના ડોટ્સ, ડોટ્સ છે આપણે નાનપણથી ભણીએ છીએ કે ડોટ્સ ડોટ્સ ડ્રોઈંગ કરીએ છીએ, જે નાના નાના આપણને ટપકા આપેલા હોય, ટપકા ડ્રોઈંગ, બરોબર. તો એ ટપકાને આપણે રેખા વડે જોઈન્ટ કરી અને એક આખું પિક્ચર તૈયાર કરતા હોય છે. એ તમે લોકો નર્સરીથી તમે લોકો શીખતા હો છો. એ જ રીતે અનેક બિંદુઓ, ડોટ એટલે શું કે બિંદુઓ, અનેક બિંદુઓને રેખા વડે જોડવાથી એક આકાર તૈયાર થાય છે. આ મેં તમને લોકોને લાસ્ટ ઇયર સમજાવ્યું છે કે એક અનેક બિંદુઓના જોડાણથી એક રેખા તૈયાર થાય છે, અને રેખા દ્વારા કોઈ પણ આકાર તૈયાર થાય છે. અને જો તમે લોકો આકાર બનાવી શકશો તો જ આગળ બધા પિક્ચર્સ તૈયાર કરી શકશો. એટલે આને એક પ્રકારનું રેખા ડ્રોઈંગ પણ કહેવાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું કે સર્કલ્સ છે. તો સર્કલ્સમાં તમારે લોકોને જે મેં રબર બેન્ડની વાત કરી કે જે નાના સૌથી રબર બેન્ડ આવે છે, જો આ પ્રકારના આ રીતના નાના રબર બેન્ડ આવે છે અને આ સ્ટિક છે. ઓકે, આ સ્ટિક છે અને આપણે ક્રાફ્ટી ગ્લુ જે લાસ્ટ ટાઈમ આપણે લેવડાવી છે એનો જ યુઝ કરજો બને ત્યાં સુધી, કારણ કે આ ગ્લુની ક્વોલિટી થોડી સારી હોવાથી ફેવિકોલથી સારી ઇફેક્ટ આપે છે સ્ટિક કરવામાં. ઓકે, તો હવે સર્કલમાં આપણે એ ક્રાફ્ટી ગ્લુ લગાવી અને તમારે લોકોને વ્હાઇટ ગ્લુ કે ક્રાફ્ટી ગ્લુ જે કહેવાય એ તમે લગાવી અને તમારે રબર બેન્ડ એમાં સ્ટિક કરી દેવાનું છે. ત્યારબાદ આ જે બધી લાઇનિંગ આપેલી છે, તો લાઇનિંગમાં તમારે લોકોને મેસ્ટિકનો યુઝ કરવાનો છે. જ્યાં બોડી પાર્ટમાં બે સ્ટિકની જરૂર પડે કે ત્રણ સ્ટિકની જરૂર પડે એ પ્રમાણે તમારે સ્ટિક લેતું જવાનું છે. માનો કે આ બે છે વન, આમાં હાફ લેવાની છે, આમાં બે આવશે સ્ટિક, તો વન ટુ થ્રી ફોર ફાઈવ, એટલે એક ખાલી બોડીનો પાર્ટ છે એમાં તમારે ફાઈવ સ્ટિકનો યુઝ થશે. આ રીતે તમારે લોકોને પછી અહીંયા તમારે એક સ્ટિકમાંથી બે કટ કરવાના છે, એમાંથી પણ તમારે નાનું એક સળી કટ કરવાની છે. એ તમારે અહીંયા એના જે આ હેન્ડનો ભાગ છે એ તમારે લોકોને આમાં યુઝ થશે, સ્ટિક આમાં યુઝ થશે. ઓકે, આ રીતે તમારે લોકોને બધા જ બોડી પાર્ટનું તમારે લોકોને
સાડી થી વર્ક કરવાનું છે પણ વળાંક વાળા જે ભાગ છે જેમ કે આ છત્રી છે આ બ્રૂમ છે આ કલર પેડ છે ગીતાર છે આ બધાને તમે લોકો સ્ટીક નહીં લગાવી શકો તો તમારે લોકોને ત્યાં શું કરવાનું છે કે એ ફોર સાઈઝ પેપર માં તમારે લોકોને આ પિક્ચર ડ્રો કરી લેવાનું પછી એનું કટિંગ્સ કરવાનું તમને લોકોને ખબર હોય તો આપણે લોકો ઘણી વખત લાસ્ટ ટાઈમ મેં પિક્ચર અમુક ડ્રો કરાવીને એના કટિંગ્સ કરાવેલા છે એ આખો શેપ તૈયાર કરાવેલો છે એ જ રીતે તમારે લોકોને આ પિક્ચર ડ્રો કરી અને તમારે લોકોને કટિંગ્સ કરી એમાં પણ તમારે સરસ કલર કામ કરી પિક્ચર પાર્ટ પર તમે લોકો એ પેપર લગાવી શકો છો અને બાકીના પાર્ટમાં સ્ટીક અને ફેસના પાર્ટમાં રબર બેન્ડ આ રીતે તમારે લોકોને આખી એક્ટિવિટી તૈયાર કરવાની છે ત્યારબાદ હું તમને લોકોને જો મેં આ ચાર્ટ પેપરમાં આટલી બધી હ્યુમન એક્શન્સ દોરેલી છે બરોબર છે તો આમાં આ તમારે એક્શન્સ જેટલી મેં દોરેલી છે એ બધી જ તમારે કરવાની રહેશે અને આમાં મેં જેલ પેનનો યુઝ કરેલો છે જે તમને લોકોને લાસ્ટ ટાઈમ મેં જેલ પેન લેવડાવી છે કે અમુક વર્કમાં જેલ પેનનું વર્ક સારું લાગે એટલા માટે મેં તમને જેલ પેન લેવડાવી હતી તો એ જેલ પેનથી મેં આખું આનું હ્યુમન એક્શન્સનું આખું ક્રિએટિવ વર્ક કરેલું છે તો તમારે લોકોને શું કરવાનું છે કે આ ચાર્ટ હું તમને શેર કરીશ તમારે લોકોને આમાંથી કોઈ પણ 10 પિક્ચર લઈ અને તમારે લોકોને આ એક્ટિવિટી બતાવી જેમ કે મેં કેમ આ 5 એક્ટિવિટી બતાવી છે એક માણસ ઉભો છે આ પ્રોટીન લાઈફમાં આપણે જે બધું કાર્ય કરતા હોઈએ છીએ એ જ બધી મેં એક્શન્સ લેવડાવી છે કે આ માણસ કામે જાય છે આ પોતે સાફ સફાઈ કરે છે આ પેઇન્ટિંગ કરે છે આજે આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ નો સબ્જેક્ટ ભણી છીએ તો એને લગતું મેં પિક્ચર દોરેલું છે અને ગીતાર એટલે મ્યુઝિક પોતે શીખે છે આ ટાઈપના મેં બધા પિક્ચર્સ લીધેલા છે એવી રીતે આમાં પણ બધા જ એકો એક એક્શન્સ એવી ટાઈપની લીધેલી છે તો તમે આમાંથી કોઈ પણ 10 એક્શન્સ લઈ આ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો અને બાકીના જે પિક્ચર્સ છે એમાં તમારે લોકોને આ રીતે જેલ પેનનું વર્ક કરવાનું રહેશે અને જેલ પેન કર્યા પછી તમારે લોકોને આ વર્ક બધું ચેક કરીશ અને એ ફોર સાઈઝ પેપર અથવા તો ડ્રોઈંગની લાસ્ટ ટાઈમની ડ્રોઈંગ બુક તમારે લોકોની પડી હોય તો એમાં પણ પેજીસ કાઢીને તમે લોકો આવા વર્ક કરી શકો છો પણ આ જેટલી મેં એક્શન્સ તમને લેવડાવી છે બધી એક્શન્સ તમારે લોકોને કરવાની રહેશે એક પણ એક્શન્સ નહીં કરો એ નહીં ચાલે કમ્પલસરી છે બરોબર છે એટલે તમને હું હમણાં પેજ શેર કરું છું અને મેં એક્ટિવિટી પણ કરેલી છે કે મેં કઈ રીતે કરેલી છે એ પણ હું તમને બતાવું છું ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આ પેજ શેર કરું છું ઓકે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે હું તમને આ ચાર્ટ શેર કરું છું આ શેર કરું છું એ પ્રમાણે તમે લોકો આ જે ચાર્ટ છે એનું તમે એક વખત સ્ક્રીનશોટ પાડી લેજો મોબાઈલમાં કે કેમ કે તમે લોકો ઘડીએ વડે સ્ટોપ અને પ્લે કરશો તો એ તમને લોકોને વર્ક કરવાની મજા નહીં આવે એટલે તમારે લોકોને કેમ કે આ બધી જ તમારે પેટર્ન કરવાની છે એટલા માટે હું તમને સ્ક્રીનશોટ લેવાનું કહું છું ઓકે હવે આ તમને મેં શેર કર્યું એ રીતે હું તમને એક્ટિવિટી બતાવું કે મેં આ રીતે એક્ટિવિટી કરેલી છે જો આજે મેં પેઇન્ટ કરે છે ગીતાર વગાડે છે અને માણસ ઉભો છે મેં તમને લોકોને બોર્ડ ઉપર પિક્ચર ડ્રો કરેલું હતું રાઈટ તો એ પ્રમાણે મેં આ સ્ટીકનું વર્ક કરેલું છે જો તમે સ્ટીકનું વર્ક કરેલું છે એમાં અમુક જગ્યાએ સ્ટીક છે એ આખી આવેલી છે અમુક જગ્યાએ હાફ આવે છે અમુક જગ્યાએ હાફનું એનાથી પણ અડધું કરવાનું છે કટ આ રીતે મેં આખું પ્રોપર વર્ક કરેલું છે તમારે લોકોને આ રીતે એક્ટિવિટી બતાવવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે તમારા લોકોને હું આશા રાખું છું કે નેક્સ્ટ લેક્ચરમાં તમે લોકો આ સરસ મજાની જેમ સ્ટોરી પપેટ્સનું વર્ક કરેલું હતું એ જ રીતે તમારે લોકોને આ સ્ટીક વર્ક કરીને મને બતાવવાનું રહેશે ધન્યવાદ